રાજ્યમાં વરસાદના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તત્કાલિક બેઠક બોલાવી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ તંત્રને એલર્ટ રહેવાના આદેશ આપ્યા. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગરમાં ભારે મેઘ ખાંગા થયા છે. શુક્રવારથી શરૂ થયેલા વરસાદે સૌરાષ્ટ્રને ગમરોળી નાખ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 15 કલાકમાં 24 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ચોટીલામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ જિલ્લાના અનેક ચેકડેમો છલકાયા છે. મોરબી જિલ્લાના ટંકારામાં માત્ર 3 કલાકમાં 12 ઇંચ વરસાદની સાથે એક જ દિવસમાં 16 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો કલેક્ટરે શાળા કોલેજો બંધ રાખવા આદેશ આપ્યો. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની એક નવી ઓડિયો ટેપમાં પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યને અપાય છે ધમકી. આ ટેપની તપાસ યુપી, એટીએસ અને એનઆઈએની ટીમ કરી રહી છે. જમ્મુ કાશ્મીરના પુલવામાના સટોરા અને ત્રાલમાં આતંક વિરોધી અભિયાન ચાલુ રાખતા સેનાએ 3 આતંકીઓને કર્યા ઠાર અને હજુ પણ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહબુબા મુફ્તી અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા મામલે ગૃહમંત્રી રાજનાથસિંહને મળ્યા. મુલાકાત બાદ તેમણે મીડિયાને જણાવ્યું કે કાશ્મીરની સ્થિતિ બગાડવામાં બહારની તાકાતનો સપોર્ટ છે. બિહારમાં મહાગઠબંધનની સરકારમાં પડેલી તિરાડ વધુ મોટી થઈ ગઈ, કારણ કે લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેજસ્વી રાજીનામું નહીં આપે અને રાજીનામાનો તો સવાલ જ નથી ઉઠતો. અન્ના દ્રમુકના નેતા વી કે શશિકલાને જેલમાં કથિત રીતે વીઆઈપી સુવિધાનો રિપોર્ટ આપનાર પોલીસ અધિકારી ડી રૂપાને રાજ્ય સરકારે ફટકારી નોટિસ. સાથે તેમણે આ મામલે મીડિયાને જાણકારી કેમ આપી તેની સ્પષ્ટતા આપવાનું કહ્યું. પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ નિવેદન આપનારા ભાજપના નેતા રૂપા ગાંગુલી વિરુદ્ધ ટીએમસીના મંત્રી શિવન દેવ ચેટર્જીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે બંગાળમાં તમારી સાથે કેટલી વખત થયો રેપ. ભારત સાથે રક્ષા સહયોગ મામલે અમેરિકાની પ્રતિનિધિ સભાએ સદનમાં નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ 2018ના ભાગરૂપે 621.5 અરબ ડોલરનું રક્ષા વિધેયક પસાર કર્યું. આ કાનૂન આગામી ઓક્ટોબરથી લાગુ થશે. અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસનો આતંકી અબુ સૈયદ અમેરિકાના હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યો. અમેરિકી રક્ષા વિભાગના મુખ્ય પેન્ટાગોને આ માહિતી આપી. નોર્વેની નોબેલ સમિતિના અધ્યક્ષ બેરિટ રીસ એન્ડરસને ચીને વિઝા આપવાથી મનાઈ કરી દીધી. તે નોબેલ પુરસ્કારથી સન્માનિત ચીની માનવાધિકાર કાર્યકર્તા લિયુ શિયા ઓબોના અંતિમ સંસ્કાર માટે ચીન જવા માંગતી હતી. ઇરાકના મોસુલમાં આઈએસના અસ્તિત્વને ખત્મ કરનારી ઇરાકી સેના હવે જ્યાં ત્યાં છુપાયેલા આતંકીઓની શોધખોળ કરી રહી છે, ત્યારે એક વિડીયો આવ્યો સામે જેમાં ઇરાકી સૈનિકો આઈએસના આતંકીઓ ખીણમાં ફેંકી તેમના પર ફાયરિંગ કરતા નજરે પડે છે. જીએસટીના કારણે કપડાં બજારનો કારોબાર બંધ છે, જેના પગલે રોજનું 1000 કરોડ રૂપિયાથી વધુનો શહેરના કાપડ કારોબાર ઠપ થઈ ગયો છે. સાથે અનિશ્ચિત મુદતની હડતાલના પગલે નવા ઓર્ડર બુકિંગ પણ થઈ શકતા નથી. ઘઉંમાં બંધ બજારે તેજીનો માહોલ જોવાયો. યાર્ડ છેલ્લા 13 દિવસથી બંધ છે, ત્યારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા ભાવ ઊંચા હોય બજારમાં મજબૂતીનો સંકેત સાંપડે છે. ચણા વાયદા ફરી શરૂ થયો છે. એક વર્ષ બાદ NCDEX ને સેબી દ્વારા મંજૂરી અપાઈ છે. નવા ચણા વાયદામાં દિલ્હી સિવાય બીકાનેર અને મધ્યપ્રદેશનું ગંજ બસેદાને વધારાના ડિલિવરી સેન્ટર બનાવાયા છે. જીએસટીના અમલ પહેલા સોનાની માંગમાં જબરો વધારો જોવાયો. જૂનમાં સોનાની આયાતમાં 3 ગણો વધારો નોંધાયો હતો. જૂન 2017માં સોનાની આયાત વધીને 75 ટન પહોંચી હતી. ક્રૂડ તેલમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવાયેલી નરમાઈ બાદ બજારમાં રિકવરી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ અંદાજે 1.5% વધીને $48 પાર પહોંચી ગયા છે, જ્યારે WTI ક્રૂડમાં ભાવ $45 ઉપર કારોબાર કરી રહ્યો છે. જીરું વાયદામાં તેજીનો માહોલ જોવાયો હતો. જીરું બેન્ચમાર્ક વાયદો 3.34% અને ઓગસ્ટ વાયદો 3.40%, જ્યારે સપ્ટેમ્બર વાયદો 3.31% વધ્યો હતો. બીજી તરફ જુલાઈ વાયદો 19,200ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુજરાતભરમાં ગઈરાતથી વરસાદ શરૂ થતાં રાજ્યભરમાં વાહન વ્યવહારની સ્થિતિ ખોરવાઈ ગયા જેવી થઈ છે. દરમિયાન એસટી તંત્ર પણ અડધો અડધ બસ બંધ કરી દેવાય છે. ગામડાઓના રૂટ બંધ કરી દેવાયા છે. ક્રિકેટના કેટલાક જાણકારો કહે છે કે ધોની અને યુવરાજની 2019ના વર્લ્ડકપમાં જગ્યા બનતી નથી. આ સવાલ જ્યારે શાસ્ત્રીને પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે 2019 વર્લ્ડકપને હજુ ઘણો સમય છે. આ બંને ચેમ્પિયન ક્રિકેટર છે. ઓસ્ટ્રેલિયન ફેમસ ક્રિકેટર ડેવિડ હસી આજે પોતાનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. ફેમસ ક્રિકેટર અને મિસ્ટર ક્રિકેટના નામે જાણીતા માઇકલ હસીનો તે નાનો ભાઈ છે.
પૂર્વ શ્રીલંકન કેપ્ટન અર્જુન રણતુંગાએ ભારત શ્રીલંકા વચ્ચે રમાયેલી 2011 વર્લ્ડ કપ ફાઇનલ ફિક્સ હોવાના આરોપ લગાવ્યા. રણતુંગાએ ફાઇનલમાં ભારતના હાથે શ્રીલંકાને મળેલા પરાજયની તપાસ કરાવવાની પણ માંગ કરી. કરીના કપૂર ખાન ગઈકાલે ખારમાં પોતાના ન્યુટ્રિશન એક્સપર્ટ સાથે ફેસબુક લાઇવ ચેટ કરવા માટેની ઇવેન્ટમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં કરીનાએ સિલ્કનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.